સપ્તર્ષિમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સ્વામી એસવી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે હું સ્વામીને વિનંતી કરું એ પણ આપને ગુરુવંદના મંચના આ મંચ ઉપરથી ધર્મસત્તા મહાકુંભ વિશે આપણને 5 મિનિટ 4 મિનિટ સંબોધન કરશે. સનાતન ધર્મના શોભાવતા એવા મંચ ઉપર સપ્તર્ષિના અધ્યક્ષ એવા માન્ય કણીરામ બાપુ, ગુરુવંદના મંચના અધ્યક્ષ માન્ય શ્રી લલિત કિશોર બાપુ, ઉપસ્થિત પૂજ્ય દરેક વંદનીય સંતો, સભામાં ઉપસ્થિત દરેક રાષ્ટ્રપ્રેમી ભક્તજનો અને આ સમગ્ર કાર્યક્રમના જેઓ ખૂબ ચિંતન કરીને આ કાર્યક્રમને રૂપ આપ્યો છે, ઓપ આપ્યું છે, એવા આપણા સૌના હૃદયની અંદર બેઠેલા એવા માન્ય ડીજી વણજારા સાહેબ, આજે ગુરુવંદના મંચના માધ્યમથી પૂજ્ય સંતો અહીંયા સૌ એકત્રિત થયા છે. આ સંતો એટલા માટે એકત્રિત થયા છે કે આ દેશ આઝાદ થયા પછી દેશની જે વર્તમાન પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ કડી તૂટે છે, એ કડીને પૂરી કરવા માટે આ દેશના અને ગુજરાતના સાધુ સંતોએ ખૂબ ચિંતન કર્યું અને માનનીય ડીજી વણજારા સાહેબે 9 વર્ષ જેલમાં રહીને મારે આ ભારતીય સંસ્કૃતિને હિન્દુ ધર્મના મૂલ્યોને ફરીથી પુનઃ આ દેશની અંદર સ્થાપિત કરવા છે, આ દેશને વિશ્વનો ગુરુ બનાવવો છે અને એવા ચિંતન સાથે રાજનીતિમાં શું ઘટે છે, આ દેશની વ્યવસ્થા એકમની અંદર એવો કયો ભાગ ઘટે છે કે જેને જોડવાથી આ વિશ્વનો ગુરુ બની શકે, એવી આ દેશની અંદર જે ક્ષમતા છે, તાકાત છે, ફરીથી ઉજાગર થાય અને એના માટે ખૂબ ચિંતન કર્યા પછી ગુજરાતના સાધુ સંતો સાથે, વરિષ્ઠ સંતો સાથે ખૂબ એમણે ચર્ચાઓ કર્યા પછી આ ગુરુવંદના મંચની સ્થાપના થઈ છે અને ગુજરાતના સમગ્ર ધર્માચાર્યોનો જેમણે સંપર્ક કરી દરેક સંતોનું મંતવ્ય લઈને આ એક મંચના માધ્યમથી આપણે સમાજની અંદર જાગૃતિ લાવવા માગીએ છીએ. અને એ જાગૃતિ એ છે કે આ દેશની અંદર જ્યારે રાજાશાહી ચાલતી ત્યારે રાજાના ઉપર ધર્મદંડ કહેવામાં આવતો હતો. ધર્મદંડ એટલે આ દેશના ઋષિ મુનિઓ મહર્ષિઓ એ રાજાને સલાહ આપતા અને એ સલાહ મુજબ રાજાનું શાસન ચાલતું. એમ આ દેશ આઝાદ થયા પછી આ દેશની અંદર પ્રજાસત્તાની સ્થાપના થઈ, લોકશાહીની સ્થાપના થઈ, પણ એ રાજસત્તા ઉપર જે ધર્મસત્તાનો દંડ હોવો જોઈએ, ધર્મસત્તાની જે ભય હોવી જોઈએ, બીક હોવી જોઈએ, એની અમાન્ય હોવી જોઈએ, એ સમાપ્ત થઈ ગઈ છે. અને એટલા માટે આ દેશના સંતોએ ચિંતન કરીને આ ગુરુવંદના મંચની સ્થાપના કરી છે અને જેના માધ્યમથી આ રાષ્ટ્રની અંદર ધર્મસત્તાની સ્થાપના થાય અને સમગ્ર હિન્દુ સંતો, સમગ્ર હિન્દુ યુવાનો અને સમગ્ર હિન્દુ સમાજ એક તાતણે બંધાય. રાજકીય પરિસ્થિતિની અંદર જે સમાજનું વિભાજન થઈ રહ્યું છે, હિન્દુઓનું જે વિભાજન થઈ રહ્યું છે, સંતોનું જે વિભાજન થઈ રહ્યું છે, એમાંથી તમામને એક સૂત્રતાની અંદર લાવવા માટેનો આ પ્રયત્ન છે. જો સંતો એક થશે તો જ આ કાર્ય સફળ બની શકશે અને એટલા માટે સંતોએ ખૂબ વિચારવાની જરૂર છે. આપણે કોઈ પક્ષના માટે કાર્ય નથી કરતા, કોઈ પક્ષને જીતાડવો કે હરાવવા માટે આ મંચની સ્થાપના નથી થઈ, પણ એ ચોક્કસ
કે આ દેશની કોઈ પણ રાજકીય સત્તા હોય એને ધર્મ સત્તાનું માન અને સ્થાન આપી અને આ રાષ્ટ્રની અંદર કાર્ય કરી શકશે એટલા ઉદ્દેશથી આપણે સૌ અહીંયા જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે હું ખુલ્લેઆમ કહીશ કે અમે કોઈ પક્ષના સમર્થનમાં કે કોઈના વિરોધની અંદર કાર્ય કરવા માંગતા નથી. માત્ર ને માત્ર આ દેશની અંદર ધર્મ સત્તાની સ્થાપના થાય, ધર્મના સિદ્ધાંતો પ્રસ્થાપિત થાય, ભારતીય સંસ્કૃતિનું મૂલ્ય આ દેશને અને વિશ્વની અંદર સમજાય એટલા માટે આ સંતો આજે મંચ ઉપર આવ્યા છે. માટે કોઈ પણ એવી ભયની અંદર રહેવાની જરૂર નથી. રામાયણની અંદર ભગવાન શ્રી રામ 14 વર્ષ વનમાં ગયા પછી ભરતજીને સંકલ્પ થયો કે મારા રામ વનની અંદર રહેતા હોય તો એ મને ન પોહાય તો અયોધ્યાથી ભગવાન શ્રી રામને લેવા માટે ગયા. પણ લક્ષ્મણજી ઘડીક ભયભીત થઈ ગયા કે આ ભરતને કંઈક ગાદી જોતી હશે, એના માટે આ લશ્કર લઈ અને અમારી પાછળ આવ્યા છે. એમ કદાચ કોઈના મનની અંદર ભય ઘરી ગયો હોય તો એ ભયને કાઢી નાખજો અને ભય સાથે કદાચ જો તમે આ સાધુ સંતો કે આ સંગઠનને માટે કાંઈ બીજો વિચારશો તો ઈશ્વર તમને માફ નહીં કરે. અમે હૃદયની અંદર સંકલ્પ શુદ્ધ લઈને નીકળ્યા છીએ કે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સ્થાપિત થાય, સાધુ સંતોની ગરિમા દેશની અંદર દરેકને સમજાય, રાજકીય પરિભાષાની અંદર જે ધર્મનો છેદ ઉડી ગયો છે, ધર્મ માપદના નિર્ણયો લેવાઈ રહ્યા છે એમાં કોઈ સાધુ સંતોને કંઈ આવતું નથી. આ દેશના મંદિરો પર સરકારો કબજો કરીને બેઠી છે, આટલા બધા દેશના પ્રબુદ્ધ ધર્માચાર્યો બેઠા છે એના માર્ગદર્શન મુજબ આ દેશની અંદર ધર્મ સ્થાનોનું સંચાલન થવું જોઈએ. માટે આવા ઉચ્ચ વિચાર સાથે આ સમગ્ર હિન્દુ સમાજને એકત્રિત કરવા માટે જ્ઞાતિવાદ જાતિવાદની અંદર સમાજ જે હિન્દુ સમાજ વહેંચાઈ રહ્યો છે કે હું પટેલ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, આ તમામ બાબતોથી સમાજને એક કરીને હિન્દુ સમાજ એક થાય એના માટે ડીજી વણજારા સાહેબને આ સાધુ સંતોએ આ ગુરુ વંદના મંચ અને રાષ્ટ્રીય વંદના મંચની સ્થાપના કરી છે અને અમને સંકલ્પ કર્યો છે અને અમને અમારા સંકલ્પમાં વિશ્વાસ છે, અમને અમારા ભગવાનમાં વિશ્વાસ છે, અમને અમારા ઈશ્વરમાં વિશ્વાસ છે કે આ દેશની સંસ્કૃતિના મૂલ્યોને પુનઃ ઉજાગર કરીને અમે જમશું. એ શબ્દો સાથે વિરમુચો. અસ્તુ જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ સાધુવાદ પૂજનીય એસપી સ્વામીએ. બહુ સુંદર વાત કરી કે ધર્મ સત્તા એ કોઈ સાથે લડવાની સત્તા નથી પણ સતની સત્તા છે અને સતની સત્તા આ દેશમાં હતી, આજે છે અને ભવિષ્યમાં હવે રહેશે એ જ વાત પૂજનીય એસપી સ્વામીએ કરી છે. આવો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય